જૂથના શખ્સોએ એકસમ થઈ લોખંડ અને લાકડીઓ લઈને પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો જેમાં મયુર રાઠોડ સાથે પૈસાની લેવડ દેવડ હોવાના મામલે હુમલો કર્યો હતો જેમાં એક કારની તોડફોડ કરવા સાથે હુમલો કરતા બેથી ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં રાજેશ રાઠોડ નામના આદિત્યને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આરોપી મુનાફ કર લોખંડની પાઇપ માથાના ભાગે રાજુભાઈને મારતા તેમનું મોત નીપજ્યું હતું આમ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાવાને લઈ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો પોલીસે સત્તર આરોપીઓ સહિત તીસના ટોળા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઈને તપાસ શરૂ કરી છે જોકે હત્યા કરનાર મુખ્ય આરોપી મુનાફ પોલીસની પકડથી દૂર હોવાને લઈ તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યું હતું અને અડતાલીસ કલાકમાં હત્યાના તમામે તમામ આરોપીઓને પકડી પાડવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું અને જો આરોપીઓને નહીં પકડવામાં આવે તો જ્યાં સુધી તમામે તમામ હતી ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન તેજ કર્યા છે ઝીલ જેવી પ્રાંતિજ